તાપી જિલ્લામાં સખીમેરા દ્વારા 2022 ની સફળતા કુલ 56 સ્ટોર દ્વારા સ્થાનિક મહિલાઓએ 9 લાખ થી વધુની આવક ઊભી કરી. સમગ્ર રાજ્યમાં સ્વસહાય જૂથો કારીગરો દ્વારા સ્વ ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણના ઉદ્દેશથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો કારીગરોના ઉત્થાન માટે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં તારીખ 8/6/2022 થી 14/6/2022 દરમિયાન જિલ્લા કક્ષા સખી મેરા 2022નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લામાં આ મેરાની સફળતા થકી સ્થાનિક મહિલાઓ આત્મનિર્ભર બન્યા છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લામાં કુલ 56 સખી મંડળો દ્વારા વિવિધ હેન્ડીક્રાફ્ટની ચીજવસ્તુઓ, બાંબુ ક્રાફ્ટ, હેન્ડલૂમ, ઓર્ગોનિક હર્બલ પ્રોડક્ટ, આર્ટિફિશિયલ જ્વેલરી, નારિયેળના રેસાની બનાવટો, વિવિધ પ્રકારના અથાણાં અને પાપડ અને મસાલાઓ તેમજ પારંપરિક જાતની વાનગીઓ સહિતની ચીજવસ્તુઓના સ્ટોલ 7 દિવસ માટે ફાળવવામાં આવ્યા હતા, જેમાં દૈનિક રૂપિયા 500 થી લઈ રૂપિયા 2700 થી વધુની આવક મળી 7 દિવસના અંતે કુલ 9,53,870 રૂપિયાની આવક વિવિધ સ્ટોલ દ્વારા કરવામાં આવી છે, જે આ મેરાની સફળતા આદર્શ રીતે દર્શાવે છે. આ સખી મેરામાં બેસ્ટ ઇનોવેટિવ ફૂડ પ્રોડક્ટ માટે વ્યારા તાલુકાના આંબિયા ગામની રોશની સખી મંડળ, બોરખડી ગામની સાંઈ સખી મંડળને બેસ્ટ સીલિંગ પ્રોડક્ટ તરીકે અને ઘાટા ગામની શિવલહેરી સખી મંડળને બેસ્ટ ડેકોરેટિવ પ્રોડક્ટ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ તાપી જિલ્લાના સખી મેરામાં વિવિધ સખી મંડળોએ પોતાની અવનવીન પ્રોડક્ટ માટે ખૂબ નામના મેળવી છે. આ અન્વયે ડોલવણ તાલુકાના નીલકંઠ સખી મંડળના મંત્રી નૈનાબેન ગામિત જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનતા જણાવે છે કે 7 દિવસીય સખી મેરામાં અમે સાબુના વેચાણનો સ્ટોલ રાખ્યો હતો, જેમાં અમે અંદાજિત 20,000ની આવક કરી છે. વધુમાં તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે સ્થાનિક કક્ષાએ આટલી સારી રોજગારી મેળવતા અમે તમામ બહેનોને આત્મનિર્ભર બન્યા એવી અનુભૂતિ થઈ છે. આ આવકનો ઉપયોગ બાળકોના ભણતર અને પરિવાર માટે કરીશું. તેમણે જિલ્લા વહીવટીતંત્ર સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા મિશન મંગલમના કર્મચારીઓ અધિકારીઓનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. મેરામાં સ્ટોલ શરૂ કરવાથી લઈ સ્થાનિક કક્ષાએ વેચાણ અને માર્કેટિંગ અંગે સતત માર્ગદર્શન આપવા બદલ તેમના ઋણી હોવાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સાબુ બનાવવાની તાલીમ મેળવ્યા અંગે પણ ઉલ્લેખ કરી આભાર વ્યક્ત કર્યો હતો. અંતે તમામ ગ્રામીણ સખી મંડળની બહેનોને સખી મંડળમાં જોડાઈ આત્મનિર્ભર બનવા સંદેશ પાઠવ્યો હતો. આ અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના નિયામક અશોક ચૌધરી જણાવે છે કે કોઈપણ વ્યક્તિનું ઘર બન્યા બાદ તેની પાસે ટકાઉ આવક હોવી જોઈએ, જેના માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળની રચના કરી તેમને અલગ અલગ પ્રવૃત્તિઓ સાથે સાંકળી વિવિધ સહાય આપવામાં આવે છે. તેમને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી તેઓ પોતાની આજીવિકા કાયમ માટે ટકાવી ગુણવત્તાસભર જીવન જીવી શકે તેવો આશય રહેલો છે. તાપી જિલ્લામાં આ મિશન હેઠળ 9,269 મંડળોની રચના કરવામાં આવી છે, જેમાંથી 6,200 જેટલા મંડળો હાલ એક્ટિવ છે. ઘણા જૂથો એવા સ્ટેજ ઉપર પહોંચ્યા છે કે જે સારામાં સારી પ્રોડક્ટનું ઉત્પાદન કરી રહ્યા છે અને માર્કેટમાંથી પણ સારી રીતે આવક મેળવી રહ્યા છે. તાપી જિલ્લામાં યોજાયેલ સખી મેરામાં વિવિધ જૂથોએ અંદાજિત 9,53,870 રૂપિયાની આવક મેળવી છે, જેથી બહેનો ખરેખર આર્થિક રીતે પોતાના પગભર થયા છે એમ કહી શકાય છે. મહિલા સશક્તિકરણ માટે સમગ્ર દેશમાં અવ્વલ ગુજરાત રાજ્યમાં મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, નીતિઓના પરિણામલક્ષી અમલ થઈ રહ્યા છે. ગુજરાત રાજ્ય દ્વારા જ વર્ષ 2014-15થી જેન્ડર બજેટ આપવાની શરૂઆત થઈ હતી, જેના દ્વારા મહિલાઓને વિકાસના તમામ ક્ષેત્ર મુખ્ય પ્રવાહમાં લાવવા અને મુખ્ય પ્રવાહનો સક્રિય ભાગીદાર બનવા અત્યંત સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે, જેમાં આ સખી મેરાના આયોજન જેવા અનેક પ્રવૃત્તિઓ અને નવીન પહેલો દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસના સરાહનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દરેક વિભાગ દ્વારા જનસેવા અને ફરજ નિષ્ઠાના હકારાત્મક અભિગમના કારણે તાપી જિલ્લાની મહિલાઓ આર્થિક રીતે પગભર બની સામાજિક સુધારા અને સમાજ નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપી એક આદિવાસી જિલ્લાની નવી દિશા ચીંધી રહી છે. હેમંત રાણા, ZSTV, તાપી.